अंबानी ने रिलायंस इंडस्ट्रीज लिमिटेड ने 46वीं वार्षिक सामान्य सभा आज मिली हती, जेमा केटलाक महत्वना निर्णय लेवाय हता अने अगत्यनी जाहेरात थई हती। नीता अंबानी बोर्ड ऑफ डायरेक्टर ना पदेथी राजीनामु आपी दीधुं छे, जे बोर्डे स्वीकारी लीधुं छे। साथे ज रिलायंस नो सुकान नवी पेढीने सौंपवामां आव्युं छे। रिलायंस एजीएम 2023 ने संबोधता मुकेश अंबानीए ग्रुपना बोर्डमां नोंधपात्र फेरफारोनी पण जाहेरात करी हती। रिलायंसे रेग्युलेटरने આપેલી માહિતીમાં જણાવ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે। આ નિમણૂક શેરધારકોની મંજૂરીથી જ અસરકારક બનશે। આ સિવાય નીતા અંબાણી બોર્ડથી અલગ રહેશે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની 46મી એન્યુઅલ જનરલ મિટિંગ એટલે કે ઈજીએમને હોસ્ટ કરી રહ્યા છે। અંબાણીએ 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી ઉપર રિલાયન્સ જિયો એર ફાઇબર લોન્ચ કરશે, એટલે કે વાયર વગર ફાસ્ટ બ્રોડબેન્ડ મળશે। જિયો ફાઇનાન્શિયલ ગ્રાહક અને વેપારી ધિરાણ બિઝનેસ શરૂ કરવાની યોજના ધરાવે છે। ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ જાયન્ટ મેકવેરીએ ગયા વર્ષે તેના રિપોર્ટમાં રિલાયન્સના ફાઇનાન્શિયલ સર્વિસીસ બિઝનેસને માર્કેટ ગ્રોથના સંદર્ભમાં પેટીએમ અને અન્ય ફિનટેક કંપનીઓ માટે મોટું જોખમ ગણાવ્યું હતું। રિલાયન્સ જિયોએ ગયા વર્ષે દિવાળી ઉપર 5G રોલઆઉટ કર્યું હતું, પરંતુ અત્યાર સુધી તેના રિચાર્જ પ્લાનની જાહેરાત કરી નથી। હાલમાં જિયો વેલકમ ઓફર હેઠળ 5G સેવાઓ 4G જેટલી જ કિંમતે આપવામાં આવી રહી છે। આવી સ્થિતિમાં એજીએમમાં 5G પેક રજૂ કરવાની સંભાવના છે।